કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આજે પણ અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. માવઠાઓના પગલે ઉનાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. કચ્છમાં છેલ્લા 6-7 દિવસથી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો પશ્ચિમ વિભાગના નખત્રાણા, માંડવી અને લખપત તાલુકામાં બપોરના સમયે ભારે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા, જેના કારણે માહોલ ખરડાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. લોકોમાં વાયરલ બીમારીનું પ્રમાણ વધી ગયું છે તો ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. કેરી, ઘઉં અને બગાયત પાકમાં મોટી નુકસાની થઈ રહી છે. મુસીબતનો વરસાદ જાણે ચોમાસું હોય તેમ વરસી રહ્યો છે. હજુ પણ રાજ્યની અંદર આગામી 2 દિવસની અંદર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. રાજકોટમાં 0.25 કલાકમાં 0.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજકોટમાં સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું. જોકે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કાળા ડેબાંગ વાદળો છવાયા. જોત જોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 0.25 કલાકમાં રાજકોટના વેસ્ટ ઝોનમાં 17 મિલીમીટર, ઇસ્ટ ઝોનમાં 14 મિલીમીટર અને સેન્ટ્રલ ઝોનમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો. શહેરના કોટેચા સર્કલ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટમાં મિની વાવાઝોડું સર્જાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ. વધુ પવનને કારણે દુકાનોના બોર્ડ પણ ઉડ્યા હતા તો લોકોને, વાહન ચાલકોને પણ તકલીફ અનુભવી પડી. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ ફરી એક વખત કમોસમી માવઠું સમગ્ર રાજ્યમાં જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાતભરમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ, અમરેલી, દ્વારકા, અંબાજી, જામનગર, ભાવનગર, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદે પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. અત્યાર સુધી તૈયાર થયેલ રવિ પાક સડી ગયો છે. સુરતના અજીરામાં જેટી પરથી કોલસા ભરેલા 5 બાર્જ તણાયા હતા, જે તણાતા ઓએનજીસી બ્રિજ પાસે આવી જતા કુતૂહલ સર્જાયું હતું. હાલ વાતાવરણમાં થોડા દિવસોથી પલટો આવ્યો છે ત્યારે હાલ ભારે પવનના મોજા દરિયામાં ઉડી રહ્યા છે. બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી પવન અને પાણીના વેગમાં વધારો થયો છે, જેના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય બાર્જની દોરીઓ તૂટી ગઈ હતી, જેના કારણે બાર્જ તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી જતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા તે ઇન્ડોનેશિયાથી મગદલા બંદર ખાતે કોલસો ખાલી થતો હતો. એક બાર્જમાં અંદાજે 1000 ટન કોલસો ભરેલો હતો. તેવામાં જો આ બાર્જ બ્રિજ સાથે અથડાયું હોત તો મોટી દુર્ઘટના અને નુકસાન થવાની શક્યતા હતી. દેશમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને પીએમ મોદી એક્ટિવ થયા છે અને હાઈ લેવલની મીટિંગ બોલાવીને અધિકારીઓને આદેશ આપ્યા છે. દેશમાં હાલમાં XBB.1.16 વેરિયન્ટથી કોરોનાના કેસો વધી રહ્યા છે. 6 રાજ્યોમાં કેસ આવી રહેલા ઉછાળાથી વચ્ચે પીએમ મોદીએ બુધવારે મોટી હાઈ લેવલની બેઠક કરી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ સચિવ, પીએમઓના ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. દેશમાં કોરોનાની સ્થિતિ અને હોસ્પિટલોની તૈયારીને લઈને અધિકારીઓ તેમજ મંત્રીઓએ ચર્ચા કરી હતી અને જરૂરી આદેશ પણ આપ્યા હતા. હોસ્પિટલમાં દવા, ઉપકરણો, બેડની સુવિધા વધારવાનું તથા કોઈપણ સંકટને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આદેશ પણ અપાયો છે. દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. એવામાં આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે. રાજ્યમાં સરકારી ભરતીમાં થઈ રહેલી ગેરરીતિને રોકવા માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ધર મૂળથી સરકાર હાલ નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે. પેપર ફૂટવાની વારંવાર ઘટતી ઘટનાઓને રોકવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે. સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક જ કરવા સરકાર વિચારણા કરી રહી છે. આ અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે, જેમાં તમામ ભરતીઓ એક જ બોર્ડ દ્વારા કરવામાં આવશે. સરકારી વિચારણા પણ હાલ એ દિશામાં કરી રહી છે. મહત્વનું છે કે સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીકની ઘટનાઓ વારંવાર સામે આવતા યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેને લઈ સરકારની છબી પણ ખરડાતા ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવા સરકાર વિચારણા કરી રહી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટી રહ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓની મહેનત પણ
પાણી ફરી વળતું હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય, કોઈના સપના ન રોળાય તેને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લઈ શકે છે. હવે કર્ણાટકમાં કમાલ કરશે દાદા. જી હા, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવી જવાબદારી મળતા તેઓ સૌ પ્રથમવાર ગુજરાતની બહાર ચૂંટણીનો પ્રવાસ ખેડવાના છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તાળમાળ તૈયારીઓ થઈ રહી છે. ભાજપા માટે ચૂંટણીઓ શાખાનો વિષય છે, તેથી પીએમ મોદી પણ કર્ણાટકમાં વિવિધ સભાઓ ગજવી વોટ બેંક પર કબજો કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચૂંટણીના પ્રવાસ અર્થે જાય તેવી માહિતી સામે આવી છે. કર્ણાટકમાં આગા ચૂંટણી જાહેરાત પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. 26 માર્ચના રોજ કર્ણાટક એક દિવસના પ્રવાસે તેઓ જશે. ત્યાં વસતા અને વેપાર કરતા, ધંધો કરતા ગુજરાતી સમાજના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં વેપારીઓ સાથે બેઠક કરીને તેમના પ્રશ્નો જાણશે અને અપીલ પણ કરશે કે ફરી એકવાર કર્ણાટકમાં ભાજપની સરકાર રચાય. વડાપ્રધાન મોદીએ 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું. તેમણે કહ્યું કે 5G બની જશે વીતેલા જમાનાની વાત. ગયા વર્ષના અંતમાં ભારતમાં 5G લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે 6G તરફ કૂચ કરવામાં આવી છે. દેશમાં 5G લોન્ચ કરવામાં વિલંબ થયો હોવા છતાં 6G તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું. આ સાથે તેણે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યું છે. આ સાથે તેમણે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યો છે. 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ દાયકો ભારતનો ટેકેન છે. ભારતનું ટેલિકોમ ડિજિટલ મોડલ સરળ, સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય છે. 6G વિઝન ડોક્યુમેન્ટની સાથે તેમણે 6G ટેસ્ટ બેડ પણ લોન્ચ કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓની સાથે અન્ય પ્લેટફોર્મ પણ આ ટેકનોલોજીનું પરીક્ષણ કરી શકશે. ગુજરાત સરકારે ગૂગલ સાથેના સ્ટ્રેટેજિક MOU સાઈન કર્યા છે, જેથી હવે IT સેક્ટર વધુ સક્ષમ બનશે. ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગૂગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MOU પર સાયન્સ ટેકનોલોજીના સચિવ વિજય નહેરા અને ગૂગલના વાઇસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપલે કરી હતી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે હવે ICT સેક્ટરને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક MOU સંપન્ન કરવામાં આવ્યા છે. આ MOU કરતા ગૂગલના વાઇસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે IT ક્ષેત્રે કરેલા વિકાસની વાત કરી હતી અને સાથે જ આ નવા MOUથી આ દિશાને નવું વેગ અને બળ મળશે તેવી પણ વાત કરી. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે IT વિભાગે દરોડા પાડ્યા છે. IT વિભાગે સિંધુ ભવન રોડ પર પેસિફિકા કમ્યુનિઝમાં કાર્યવાહી કરી છે. IT વિભાગ દ્વારા બેંગ્લોરમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનને પગલે અમદાવાદમાં જાણીતા બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના અદ્યતન હોટલ ધરાવતા અને રિસોર્ટ ધરાવતા અગ્રણી ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં નેટવર્ક ધરાવતા આ ગ્રુપના બોપલ આંબલી રોડ પર આવેલા ફ્લેટમાં પણ તપાસ કરવામાં આવી છે. જાણીતા બિલ્ડરની અન્ય 1-2 પ્રિમાન્સીસ પર તપાસ કરવામાં આવી હતી. હાલ તમામ પ્રિમાન્સીસ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને IT વિભાગે મોટા ભાગે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાના આરે છે ત્યારે IT વિભાગની કાર્યવાહીને લઈને કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. યાત્રાધામ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન થયું છે. મશીન હોવા છતાં મંદિરના પ્રવેશ દ્વાર પર જ શ્રીફળ જોવા મળ્યા. શક્તિપીઠ પાવાગઢમાં છોલેલું શ્રીફળ નિજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કૂચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અહીં શ્રીફળ ફોડવા માટેનું મંદિર મશીન પણ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે. તેમ છતાં આજે મોટા ભાગના ભક્તોએ માર્ગ પર શ્રીફળ વધેર્યા હતા. પાવાગઢ મંદિરના પ્રવેશ દ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, એક પણ શ્રદ્ધાળુઓએ માંચીમાં મૂકેલા મશીનમાં શ્રીફળ વધેર્યું નથી. આ દ્રશ્ય જોતા એવું લાગ્યું કે માઈ ભક્તોએ શું બીજો રસ્તો કાઢ્યો છે અને સાથે એ પણ લાગ્યું કે ઘણા બહારથી આવેલા માઈ ભક્તો નવા શ્રીફળના નિયમથી અજાણ છે. દબાણ હટાવવાની ઝુંબેશ અનુસાર આજે ભાવનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું, જેમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા. 30થી વધારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા 1-2 મહિનાથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર સામેથી ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરાયા છે. તો કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
परंतु एस्टेट विभाग द्वारा नायब कमिश्नर ने सीधी सूचना हेठळ पाका 21 दबाणों काचा 7 અને રોડ પરથી 3 કેબિનો દૂર કરવામાં આવી છે। આ ઉપરાંત ઘરે ઘરે બનાવેલા ઓટલા સહિત બાંધકામો પર જેસીબી ફરી વળ્યું છે। તેમજ આ જ રીતે જે ઘર આંગણે ઓટલા બનાવ્યા હતા તેઓને સૂચના પણ આપી દેવામાં આવી છે। તો દબાણ હટાવવાની સાથે લારી ગલ્લાવાળાની 100 થી વધુ છેલ્લા એક સપ્તાહમાં દુકાનો છે તે જપ્ત કરવામાં આવી છે। બિહારના સીએમ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સુરતથી પકડાઈ ગયો છે। બિહારના સીએમ નીતિશ કુમાર ને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર જે પકડાઈ ગયો છે અંગે બિહાર પોલીસે તપાસ કરતા આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી, જેથી બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આરોપીને લસકાણાથી ઝડપી પાડ્યો છે। તો હાલ તેને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે અને આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું જાણવા મળ્યું છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારી વ્યક્તિની ઓળખ અંકિત મિશ્રા થઈ હતી અને તેનું મોબાઈલ લોકેશન પણ સુરત આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। આરોપી સુરતમાં રહી અને મજૂરી કામ કરતો હતો અને તેને ધમકી આપ્યાની કબૂલાત પણ કરી છે। હાલ તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે કે નહીં તે અંગેની તપાસ પણ ચાલુ છે। અમદાવાદનો સીટીએમ એક્સપ્રેસ બ્રિજ વધુ એકવાર સુસાઇડનો પોઈન્ટ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી વધુ એક અજાણી વ્યક્તિએ પડતું મૂકવાનો પ્રયાસ કર્યો છે। જો કે સ્થાનિકોની આ અંગે જાણ થતાં તેને બચાવી લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બ્રિજ પર જાળી તો લગાવેલી છે પરંતુ વચ્ચે વચ્ચે જગ્યા હોવાથી તે લોકો જિંદગીથી હારી જાય છે, તે અહીં આવી આ ખાલી જગ્યામાંથી પડતું મૂકે છે। તો અમદાવાદ પોલીસે આ 7 જગ્યાઓને આઈડેન્ટિફાય કરી કોર્પોરેશનને જાણ પણ કરી છે, પત્ર લખી જાળીપૂર્વક ભલામણ કરી, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। અલગ અલગ ઘટનાઓ બાદ આ વિસ્તારમાં અને બ્રિજ ઉપર પોલીસ પહેરો પણ વધારી દેવામાં આવ્યો છે, છતાં પણ માર્ચ મહિનામાં જ 5 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। બે દિવસ પહેલા સુરતમાં એસએમસીએ જુગારધામમાં રેડ પાડી હતી, જેમાં વોન્ટેડ જાફર ગોલ્ડનના વિડીયો સામે આવ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડા પાડીને 24 લોકોની ધરપકડ કરી છે, જ્યારે રેડ દરમિયાન ભાગી છૂટેલા 17 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસે 13 બાઇક, 23 મોબાઈલ સહિત 12.95 લાખનું મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે હવે આ કેસમાં વોન્ટેડ જાફર ગોલ્ડનનો વિડીયો સામે આવ્યો છે। એટલું જ નહીં, ગેમ્બલિંગ ક્લબ ચલાવનાર જાફર ગોલ્ડનનું બીજેપી કનેક્શન હોવાનું પણ સામે આવી રહ્યું છે। એટલું જ નહીં, હવે ઉધના પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે। એસએમસીની રેડ બાદ પીએસઆઈ સહિત ડી સ્ટાફનું વિસર્જન થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચવા પામ્યો છે, ત્યારે આ સત્ય પછી પડદો ઉચકાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। સુરતમાં વધુ એક અશ્વને ગ્લેન્ડર નામનો રોગનો શિકાર બન્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશથી આ અશ્વને દયા મૃત્યુ આપી દફનાવી દેવામાં આવ્યો છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પશુપાલન વિભાગની ટીમે ઘોડાઓની તપાસ શરૂ કરી હતી। આ ચાલી રહેલી સેમ્પલની કામગીરીમાં એક ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવ્યો, જેથી જિલ્લા કલેક્ટરના આદેશથી તેને દયા મૃત્યુ આપવામાં આવ્યું છે અને તેને દફનાવવામાં આવ્યો। ફેબ્રુઆરી મહિનાથી આ રોગે દેખા દીધા છે, ત્યારે ગ્લેન્ડર રોગના કારણે 6 અશ્વોને દયા મૃત્યુ આપી દફનાવવામાં આવ્યા, ત્યારે હાલમાં કુલ 149 ઘોડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 148 નેગેટિવ આવ્યા, જ્યારે એક પોઝિટિવ આવતા તેને દયા મૃત્યુ આપવામાં આવ્યું છે। ભારતમાં 2006 બાદ આ રોગે માથું ઉંચક્યું છે, ત્યારે મહત્વનું છે કે આ રોગની ગંભીરતાને જોતા તેના કારણે થઈને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે। આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે મંદિરોની અંદર ભક્તોનું ગોળાપુર ઉમટી રહ્યું છે। આજે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામે તમામ માતાજીના મંદિરોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવા માય ભક્તોનો ઘસારો વધ્યો છે। શક્તિપીઠ, યાત્રાધામ, પાવાગઢ, ચોટીલા, અંબાજી સહિતના મંદિરમાં પ્રથમ નોરતે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો નવરાત્રિ પર્વને લઈ વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા। નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દરેક મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। 9 દિવસ માતાજીના અલગ અલગ રૂપની પૂજા કરવાનું મહત્વ છે, ત્યારે ભક્તોને મંદિરમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે।